ચાઇનીઝ દસણ મળવા મુદ્દે સૌથી મોટો ઘટસ્ફોટ. ગુંડલયાર્ડમાંથી ચાઇનીઝ દસણ મળવા મુદ્દે ખુલાસો થયો. ગુંડલયાર્ડમાંથી મળેલું લસણ ચાઇનીઝ ન હોવાનું ખુલ્યું. કંડલા રિસર્ચ સેન્ટરના રિપોર્ટના આધારે આ મોટો ખુલાસો થયો. લસણમાં ફંગસ કે કોઈ પ્રકારનો વાયરસ ન હોવાનો ઘટસ્ફોટ. ચાઇનીઝ લસણને વધુ પરીક્ષણ માટે પુના મોકલવામાં આવ્યું છે. રાજકોટના ગુંડલયાર્ડમાં આવેલા લસણને લઈ હોબાળો મચ્યો હતો. અલગ પ્રકારનું લસણ હોવાથી ચાઇનીઝ લસણ હોવાના દાવા હતા. વેપારીએ લસણ મુંબઈથી મંગાવ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રહીમ જોડાયેલા છે. રહીમ, ગુંડલયાર્ડમાંથી ચાઇનીઝ દસણ મળવા મુદ્દે ખુલાસો શું થયો? ધ્રુવિસા, ચોક્કસપણે જે રીતના ગુંડલયાર્ડની અંદર ચાઇનીઝ લસણ આવ્યું છે ને, તેના જ મુદ્દે ન માત્ર ગુજરાત પરંતુ ભારતભરના લસણના વેપારીઓ વિરોધ કર્યો હતો ને લસણ છે તે લેબોરેટરીના ટેસ્ટિંગ માટે પણ મોકલવામાં આવ્યું હતું. તો બીજી બાજુ એસઓજી દ્વારા પણ આ સમગ્ર મામલે તપાસ હાથ કરવામાં આવી હતી. જે રીતના કંડલા રિસર્ચ સેન્ટરમાંથી રિપોર્ટ આવ્યો છે તેમાં મહત્વના ખુલાસાઓ થયા છે કે આ લસણ છે તે ચાઇનીઝ નથી તેવી વાત કરવામાં આવી છે. તો બીજી બાજુ જે વાયરસ અને જે અન્ય વાત કરવામાં આવતી હતી તે પ્રકારનું પણ કોઈ કંઈ મળી નથી આવ્યું, પરંતુ વધારે પરીક્ષણ માટે થઈને હાલ આ લસણ છે તે પુના લેબોરેટરી માટે મોકલવામાં આવ્યું છે. બીજી બાજુ જે રીતના વાત કરવામાં આવે તો એસઓજી દ્વારા જે તપાસ હાથ કરવામાં આવી હતી, આ લસણ છે તે ઉપલેટાના ખેડૂતે આ લસણ છે તે મુંબઈથી મગાવવામાં આવ્યું હતું, તેને આ સેમ્પલનું લસણ આવ્યું હતું ને મુંબઈ જે રીતના એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી છે તો આ લસણ બેંગ્લોરની કોઈ પાર્ટીએ તેને આપ્યા હોવાની વિગત સામે આવી છે. જોકે હાલ વધુ પરીક્ષણ માટે પુના લેબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું છે ને ત્યાંનો રિપોર્ટ આવ્યા બાદ વધુ ખુલાસાઓ થઈ શકે છે. પરંતુ હાલ જે પ્રાથમિક દ્રષ્ટિએ કંડલા રિસર્ચ સેન્ટરે જાહેર કર્યું છે કે આ જે લસણ છે તે ચાઇનીઝ લસણ નથી. જી રહીમ, જોડાવા બદલ આભાર. આપ